स्वामीनारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण તમને ન ગમે એવું કંઈ પણ મારાથી થયું હોય પ્રભુ અમને માફ કરજો. હવે નવું વર્ષ અમારું તમે તમને ગમે તમે રાજી થાવ એવી રીતે જ અમે જીવી શકીએ. આજનો દિવસ ભગવાન પાસે માફી માંગવા, આજનો દિવસ આપણી કરેલી ભૂલ એ આવતા વર્ષે ન થાય એના માટે પ્રતિબદ્ધ બનવાનો, આજનો દિવસ એટલે આપણા માટે આખા વર્ષની છેલ્લી તક છે. ત્યારે આવો તાળી પાડી, આંખો બંધ કરી, હૃદયથી ભગવાનને યાદ કરી ખૂબ ભાવને પ્રેમથી સ્વામીનારાયણ 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 ભાવને પ્રેમથી તાળી પાડ્યો.
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री गुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની
શ્રી ઘનશ્યામ મહારાજની જય. મંદિરમાં પ્રગટ બિરાજમાન પિયુડા શ્રી ઘનશ્યામ મહારાજ, સદા આપણી સાથે રહેલા એવા પ્રાણપ્યારા પૂજ્ય ગુરુજી મહારાજના, ગુરુજીના, સંતોના ખૂબ વહાલા એવા સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. આ દીપોત્સવમાં આપણે કથા શ્રવણ કરીએ છીએ, ભક્તોના દિવ્ય આખ્યાન, જેમાં વંથલીના મહામુક્તરાજ કલ્યાણજી બાપાની વાતો આપણે શ્રવણ કરી. ગ્રહસ્થાશ્રમમાં હોવા છતાં જેમના જીવન કેટલા પવિત્ર અને પ્રેરણાદાયી રહ્યા, આવો ભગવાન શ્રીહરિના અતિ વહાલા એવા એક એટલા નાના હરિભક્તને આજે આપણે શ્રવણ કરવા છે. કદાચ ઇતિહાસમાં, સત્સંગમાં જેનું નામ પણ બહુ ઓછા જાણે છે, ટીંબી ગામના વીરાભાઈ સાંખડ. મૂળ પોતે બાબરિયાવાડમાં, એમના પિતાશ્રી રામભાઈ સાંખડ એ બાબરિયાવાડમાં ભેરાઈ નામનું ગામ, એ ગામમાં રહેતા હતા. ભગવાન ને સંતોનો યોગ નો હતો. નામ તો હતું રામભાઈ, પણ રામભાઈનો સ્વભાવ એવો ઉગ્ર, એવો ઝઘડાખોર, વાત જ ન પૂછો. કહેવાય છે દરેક વ્યક્તિનો એક ભૂતકાળ હોય છે, દરેક સંતનો એક ભૂતકાળ હોય છે. વાલ્મીકી ઋષિ એના પણ ભૂતકાળમાં તમે જાઓ ને તો વાલિયા લૂંટારા જેવું જીવન હતું. તો દરેક લૂંટારાનો એક ભવિષ્યકાળ હોય છે. અંગુલીમાન કેટલો ખૂનખાર લૂંટારો હતો, પણ એનો ભવિષ્યકાળ તમે જાણો છો. જોબન પગી પાપનો પહાડ, પણ આપણે જાણીએ છીએ ભગવાન અને સંત મળતાની સાથે એનું જીવન પાપમય મટી અને પ્રાતઃ સ્મરણીય બની ગયું. આ ભગવાન અને સાધુનો પ્રતાપ છે. ભેરાઈ નામના ગામમાં આ રામભાઈ કોળી જ્ઞાતિના એક મહાન ભક્ત થયા. ભગવાન સ્વામિનારાયણ માટે એમ કહેવાતું, એ તો કાઠીના ભગવાન છે, એ તો કણબીના ભગવાન છે, એ તો કોળીના ભગવાન છે. સમાજમાં જેનો કોઈ હાથ ન ઝાલે એવા નાના માણસોનો હાથ ઝાલી અને ભગવાન સ્વામિનારાયણે આવા ભક્તોને બ્રાહ્મણોની પંક્તિમાં ઊભા કરી દીધા. આ કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું, આ કામ. કોળી જ્ઞાતિમાં ભેરાઈ ગામમાં આ રામભાઈ, પરંતુ તમે જાણો છો ઘણીક વાર માણસની મજબૂરી એવી હોય, સમાજનું તંત્ર એવું હોય, આસપાસનું વાતાવરણ એવું હોય કે માણસને ખોટું ન કરવું હોય ને તો પણ થોડું બોલો. તમે ઇન્ડિયા જાઓ અને મહિનો રહો તો અહીંની જેમ રહી શકો છો તમે? હા કે ના તો કહો. તમને ખબર જ છે કે ઇન્ડિયામાં જીવવું હોય તો શું કરવું પડે. બધા સમજી ગયા. દીપકભાઈ હમણાં જ જઈને આવ્યા છો ને તમે. ઘણીક વાર માણસની મજબૂરી હોય છે અને રામભાઈનો સ્વભાવ કેવો ઉગ્ર, હાલતા ચાલતા માણસ સાથે ઝઘડા થાય અને દરેક ઝઘડાનું મૂળ સ્વભાવ જ છે, તમારી ભાવના લેટગો કરવાની હોય તો તમે એક વાર કરો, બે વાર કરો તો સામેવાળો પણ લેટગો કરતો થઈ જાય, ખબર છે ને? પણ તમારી આદત પકડવાની હોય તો, ખેંચવાની હોય તો. જીવનનું એક ગણિત છે,
તમે જે આપશો એ જ પામશો, તમે જે વાવશો એ જ મેળવશો. ઘઉંના દાણા નાખી તમે બાજરાની આશા રાખી શકો? હા કે ના તો બોલો. તમે બાવળનું બિયારણ નાખી અને મીઠી કેરીની આશા રાખી શકો? હા કે ના તો બોલો. તમે દરરોજ કોઈકનું અપમાન કરો, દરરોજ કોઈકનું અનાદર કરો અને સન્માનની આશા રાખી શકો? જીવનમાં લખી રાખવા જેવું ત્રણ વાત, એક પ્રેમ, એક આદર અને એક સન્માન. એક નાના બાળકથી લઈ વૃદ્ધ સુધી બધા ચાહે છે, એ નથી મળતું ત્યારે ઝઘડો થાય છે. આપણા શાસ્ત્રો પણ એ વાત કરે છે અને ભૌતિક સાયન્સ પણ એ વાત કરે છે. પરંતુ પ્રેમ, આદર અને સન્માન મેળવતા પહેલા વાવતા શીખવું પડે છે. કોઈએ કહ્યું છે ને, માણસ સુખી થવા માટે કપડાં બદલે. દિવાળી આવે એટલે કેવા કપડાં? નવા કપડાં લાવે. શું કપડાં નવા પહેરવાથી નવું વર્ષ થવાનું છે? હા કે ના તો કયો. કપડાં નવા કરે, કપડાં બદલે, ઘર બદલે, ગાડી બદલે, મકાન બદલે, પણ સ્વભાવ નથી બદલતો. મને પેલું ભજન બહુ ગમે, તમને ખબર હશે કદાચ. અરે આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લો, હો ગયા ભજન. અરે આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. એ મન કી તરંગ માર લો, હો ગયા ભજન. મન કે તરંગ માર લો, હો ગયા ભજન. આટલા બધા ભક્તો બેઠા છે, તાળી પાડીને ગાઈ લો. આ દિવાળીનો સમય સેના માટે છે? એકાદ આદત પણ સુધરી જશે ને આપણે, આખી જિંદગી સુધરી જશે. હમણાં સેમિનારમાં સાંભળ્યું ને, ખાલી ખોરાકમાં થોડો ફેરફાર કરી નાખે ને તો માણસ કેટલો હેપી બની જાય. અરે આદત બુરી સુધાર લો, હો ગયા ભજન. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. મન કે તરંગ માર લો, હો ગયા ભજન. મન કે તરંગ માર લો, હો ગયા ભજન. અરે આદત બુરી સુધાર લો, હો ગયા ભજન. હો આદત બુરી સુધાર લો, હો ગયા ભજન. જીવનમાં આટલું યાદ રાખો, બે જ કામ કરવા માટે દરેક શાસ્ત્ર, દરેક ધર્મ વાત કરે છે. દરેક ધર્મનો પાયાનો સિદ્ધાંત એટલો જ છે, કુટેવને કાઢો. બોલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં માણસ કેટલો બધો કુટેવોથી બંધાયેલો છે બોલો. કેટલો બધો કુટેવોથી બંધાયેલો છે. બેન્જામિન ફ્રેન્કલિન તો ત્યાં સુધી કહે, એક કુટેવને કાઢવા માટે એક આખું જીવન ઓછું પડે. ઘણા લોકોને વાતે વાતે ખોટું બોલવાની આદત હોય, કશું ના હોય તો પણ ખોટું બોલે, ઘણાને ખોટું કરવાનું. ઘણા કહીને બેઠા હોય, બેઠા તો જે સીટ ઉપર બેઠા આપણને ખબર પડી જાય, ફલાણા ભાઈ આગ ખુરચી ઉપર બેઠા હતા. એટલે તમારા માટે વાત નથી કરતો, આ બધી આદતો છે. આપણા સ્વભાવો આપણને એક જન્મથી નહીં, હજારો જન્મથી નડી રહ્યા છે. આ રામભાઈ, ઉગ્ર સ્વભાવ, ઝઘડાખોર વૃત્તિ, હાલતા ચાલતા માણસ સાથે ઝઘડો થાય. એકવાર ખેતરમાં કામ કરવા ગયા હશે, એમાં ખેતરના રસ્તા ઉપરથી
ચાર આહીરો નીકળતા હતા, ખંભા ઉપર લાકડી હતી, અને રામભાઈએ જોયું, ઉગ્ર થઈને વાતો શરૂ કરી, ઊંચા અવાજે બોલવા લાગ્યા. એટલે સામેના માણસો હતા એ પણ ઊંચા અવાજે બોલવા લાગ્યા. પહેલા તો બોલાચાલી થઈ, રામભાઈ પણ જાય એવા હતા નહીં, સામે ચાર હતા પણ રામભાઈ પણ પહોંચી વળેવા હતા નહીં, અને ઝઘડો થયો. બાજુમાં કંઈ ઓજાર પડ્યું હશે અને રામભાઈ લીધું ને બધાને માથામાં માર્યું, એક પછી એક ચારે ચારને ઠાર કરી નાખ્યા. બોલો, આખા ગામમાં હાહાકાર મચ્યો. રાતો રાત રામભાઈને પોતાનો દીકરો એકને એક વીરો, ભેંસો, સામાન, ઘર, પરિવાર, વકરી બધું લઈ ગાડામાં ભરી રાતોરાત ગામ છોડીને ભાગી જવું પડ્યું. આવો ભારે ઝઘડો થયો. મેં કહ્યું ને, ગામ છોડી શકે, ઘર પરિવાર છોડી શકે, પણ જે છોડવાનું છે શું? થોડું જોરથી બોલો ને, હજી થોડું જોરથી બોલો ને. કથામાં વાતો કરીએ શું કહેવાય? થોડું જોરથી બોલો ને, નકર આ પછી એવું સમજે આ તો સ્વામી તો છે ને રામભાઈ ટીંબી ગામના, એના માટે જ બધી વાત કરે છે. તમારા માટે નહીં, મારા માટે પણ આવે, બધા માટે આવી ગઈ. આપણે બીજાનું નથી જોવાનું, પણ આપણા સ્વભાવને ઓળખીએ, ઓળખ્યા પછી એને સાવધાન થઈને સુધારવા પ્રામાણિક પ્રયત્ન કરીએ. આ કથા સમજવા જેવી છે, જીવનમાં યાદ રાખવા જેવી છે. રામભાઈ ગામ બદલી થોડું દૂર બીજું ગામ વડલી ત્યાં આવીને રહ્યા, પણ સ્વભાવ તો જોડે ને જોડે જ હતો. થોડા દિવસ થાય એક ગામમાં પણ માણસો સાથે એવો મોટો ટંટો થયો, ઝઘડો થયો, ત્યાંથી પણ ફાયવું નહીં, ત્યાંથી ફરીવાર ઘર પરિવાર બધું ગાડામાં ભરી બીજું ગામ ઉંટવાડા ત્યાં પહોંચ્યા. ત્યાંથી ચારોળી નામનું ગામ ત્યાં આવ્યા, ત્યાં ન ફાયવું, ત્યાં ઝઘડો થયો, મોલી નામનું ગામ ત્યાં આવ્યા. તમે વિચારો કેટલા ગામ બદલ્યા. ચાર માણસને પાડી દીધા, પાંચ ગામ ફર્યા, ઘર પરિવારના માણસો ત્રાસી ગયા. સ્વભાવ છે ને કાંટા જેવો છે. સરસ મજાની પથારી હોય, એવી સરસ મજાની પથારી હોય, મલમલના ઓસિકા ચાદર બધું પાથરી દીધું હોય, પણ એક જ નાનો કાંટો હોય તમને સુવાર્યા હોય તો એ કાંટો ઊંઘાવવા દે. બોલો, ઘણા માણસો એટલા સારા હોય, એટલા હોશિયાર પણ હોય, ભગવાને એને એવી શક્તિ આપી હોય, પણ જોડે એકાદ સ્વભાવ એવો આપ્યો હોય ને કે માણસની શક્તિ, માણસની બુદ્ધિ બધું પાણીમાં જતું રહે. મેં ચાર પાંચ માણસો એવા માણસો, અમારે એક અંગ્રેજીના પ્રોફેસર, એ અંગ્રેજી બોલે, તમે એનું અંગ્રેજી સાંભળ્યું હોય તો તમને એમ લાગે કે આ માણસ ઇન્ટરનેશનલ કોઈક કોમેન્ટ્રી આપ્યું હોય તો ચાલે, કોઈ સ્પીચ આપ્યું, એટલું ફાઇન ઇંગ્લિશ, એટલો સારો પ્રોફેસર, પણ એનો એક સ્વભાવ એટલો ખરાબ, દીકરાઓ સાથે ઝઘડો થયો, ઘરમાં ડાયવોર્સ થયા, આટલા સારા પ્રોફેસરને અત્યારે ખાવાના ફાફા પડે છે. બોલો, એને કોઈ આટલું કે ભાઈ તું આટલું ચેન્જ કરે, પણ એને મનાતું નથી. લો, ઊંટ જેવું છે, ઊંટને બધાનું દેખાય, આની ડોક વાકે, આની ચાંચ વાકે, કૂતરાની યાદ છે તમને બધાને, કૂતરાની પૂંછડી વાકી, આનું આ વાકું, બધાનું દેખાય. શિયાળે પછી ધીરે ધીરે કહ્યું, સાહેબ તમારા તો 18 વાકા છે. આ કથામાંથી આપણે એટલું જ શીખીએ, બીજાનું નથી જોવાનું, આપણે આપણું જોઈએ. બીજાની ગમે તેવી ભૂલ હોય એને માફ કરતા શીખો, આપણી નાની એવી ભૂલ હોય એને સાફ કરતા શીખો. ભગવાને આપણું જીવન બીજાને માફી આપવા માટે બનાવ્યું છે. તમારું જીવન દિવ્ય બની જશે. રામભાઈ જે ગામમાં જાય ઝઘડો થાય, એણે ગામ બદલ્યા પણ સ્વભાવ ન બદલ્યા. આપણે ભક્તિ કરીએ છીએ, ભક્તિનો અર્થ શું? અરે આદત બુરે સુધાર લો, બસ હો ગયા ભજન. આપણી આદત સુધારવી એનું જ નામ ભજન છે, એ જ સાચું ભજન છે. કહેવાય છે ને, કર્મ કાળા તો શું કરે માળા,
કપાળમાં ટીલું અને ભજન ભક્તિમાં જ ઢીલું. સમજી ગયા તમે? કપાળમાં અને ભજન ભક્તિમાં, બોલો એ બધા કોણ? આપણે, બાજુવાળા નહીં. આ પાછી ખાલી જગ્યા પૂરજો બધા, નકર ઘરે જઈને પાછો આ બીજા ઉપર દાખલો પ્રયોગ કરશો તો મારે તકલીફ થશે. હા, કથામાંથી આવું બધા બહુ યાદ રાખે એટલે એમને વાત કરતા સંકોચ થાય કે આ બધું ક્યાં કરવું, પણ કેવું પડે થોડું સમજાવવા માટે. કેટલા ગામ, પાંચ ગામ બદલ્યા. જે ગામમાં જાય ત્યાં ઝઘડો, ઘર પરિવારના માણસો થાકી ગયા. છઠ્ઠું ગામ ટીંબી, ટીંબી ગામમાં આવીને રહ્યા થોડા દિવસ ગામમાં બધા સાથે, કારણ કે કોઈને કોઈની ઓળખાણ નહીં એટલે બધું બરાબર ચાલતું હતું. એમાં એમનો દીકરો વીરો યુવાન થયેલો, દીકરાને એમ થાય હે ભગવાન કંઈક દયા કરો, આ તે કેવું જીવન. બાપની જિંદગી પણ આ રીતે હેરાન થઈ રહી છે, અમે બધા હેરાન થઈ રહ્યા છીએ, આમાં કોનો વાંક. ભગવાનને રોજ દીકરો પ્રાર્થના કરે. સહજ છે કે આવું જ્યાં હોય ત્યાં બધા જ ભગવાનને પ્રાર્થના કરતા હોય, અને ભગવાન સિવાય કોઈના સ્વભાવને કોઈ બદલી નથી શકતો. આ પણ કડવું સત્ય છે. તમે જો બીજાના સ્વભાવમાં પડ્યા તો એનો તો સુધરે કે ન સુધરે પણ તમારો બગડે, શું લાગે છે? સાચી વાત કે ખોટી વાત? એટલે આપણે બહુ કોઈના શિક્ષક બનવું નહીં. વીરાભાઈ ભગવાનને રોજ પ્રાર્થના કરે. એવામાં ગામમાં કૃપાનંદ સ્વામી, ગુણાત્યાનંદ સ્વામી બે સંતો આવ્યા છે, ગામની ભાગોળમાં ઉતર્યા છે. ગામના માણસો કથા વાર્તા સત્સંગ સાંભળવા જાય, એમાં કોઈક માણસે વાત કરી કે આપણા ગામમાં સાધુ આવ્યા છે, ભગવાન જેવા સાધુ છે, કેવી સરસ મજાની વાત કરે છે, એના દર્શન કરીએ આંખના પાપ બળી જાય, વાતો સાંભળીએ હૃદયમાં શાંતિ થાય. વીરાભાઈને થયું ચાલો ને જઈએ. વીરાભાઈ આવ્યા. હા, નાનકડી સભા, ગામના ચોરે સંતો બે બેઠા છે, દૂર આવીને એક બાજુ બેસી ગયા. ભર યુવાન આ વીરાભાઈ, એણે સાધુના દર્શન કર્યા. દર્શન કરતાની સાથે અંતરમાં એવો ટાઢો શેરડો પથરાયો, કેટલા દિવસથી અંતરમાં અશાંતિ હતી. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગની લહેરમાં તરત ટાઢો થાય. ઉકળતા તેલમાં તમે મલિયાગીરી ચંદન નાખો અને જેમ શીતળ બની જાય, ઉકળતા પાણીને તમે ફ્રીજમાં મૂકો જેમ ઠંડુ બની જાય, એવી રીતે અંતરમાં એવો ટાઢો શેરડો પથરાયો. હૃદયમાંથી હા પડી ગઈ કે નક્કી કોઈક પવિત્ર સંત છે. બધા ઊભા થઈ ગયા. વીરાભાઈનું મન માનતું નથી, આવા સાધુના દર્શન છોડી હમણાં ઘરે જઈશ ને તો ઘરમાં તો શું છે? કકળાટ, ઉકળાટ, આ જ છે ઘરમાં. ઘર એટલે શાંતિનું ઘર હોવું જોઈએ, શાંતિનું સ્થાન હોવું જોઈએ. પણ જે ઘરમાં કંકાસ છે, ક્લેશ છે, કુસંપ છે, આપણા શાસ્ત્રો કહે સંપ ત્યાં જંપ અને કુસંપ ત્યાં ગોળાનું પાણી પણ સુકાઈ જાય. આ દિવાળીથી નક્કી કરો તમે ઘરમાં ઝઘડો કરતા જ બંધ કરી દો, બહાર જઈને ઝઘડો કરી આવવાનો. હા, ઘણા તો એવા હોય બધો ક્રોધ ભેગો થયો ક્યાં કાઢવાનો? ઘરમાં જ. આ કથામાં જો રામભાઈ નામ છે, નામ રામભાઈ પણ સ્વભાવ રામ જેવો નથી. ઘણીક વાર જીવનમાં પણ આપણે જોતા હોઈએ કે રામ જેવો દેખાતો માણસ પાછળથી રાવણ જેવો હોય, સ્વભાવ એનો વિકૃત હોય છે. દરેકના જીવનની કડવી એક બાજુ હોય છે, એને ઓળખવી જોઈએ અને ઓળખ્યા પછી સુધારવી જોઈએ. વીરાભાઈને ઘરે જવાનું મન માનતું નથી. સંતોએ જોયું કોઈક છોકરો બેઠો છે, નજીક બોલાવી અતિ પ્રેમથી વાત કરી અને એટલી શાંતિ થઈ. આને એમ હતું મારી જ્ઞાતિ પણ નીચી, હું તો સામાન્ય માણસ, કોઈ મારો પડછયો ન લે, મને કોઈ નજીક બેસવા ન દે. આ કેવા દયાળુ સંત, મને પાસે બોલાવી પ્રેમથી મારી સાથે વાતો કરી. વીરાને નિયમ આપ્યો, બેટા તને ગમે ત્યારે મુસીબત આવે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજે. મંત્ર આપ્યો, પંચવર્તમાનની વાત કરી, કોઈ વ્યસન હતું નહીં, કોઈ કુટેવ હતી નહીં. સંતો બહુ રાજી થયા. કંઠીની વાત કરી, દીકરાએ એક જ ધડાકે કંઠીની પણ હા પાડી અને સંતો એટલા બધા રાજી થયા. કંઠી પહેરાવી, ભગવાનનું ભજન કરવાની આજ્ઞા કરી. હે રૂડું
સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે રૂડુ સ્વામી નારાયણ નામ યુવાનને સાધુનો સમાગમ મળ્યો, સાધુના દર્શન થયા, સાધુની વાત સાંભળી અંતરમાં એટલી શાંતિ વળી, સંતોની વાત યાદ રાખી, ભગવાન સ્વામિનારાયણનો મંત્ર મળ્યો, હવે તો હાલતા ચાલતા ખાતા પીતા બસ ભગવાનને યાદ કરે, સંતોની વાતને સંભાળે, ક્યારે સાંજ પડે, ક્યારે સાધુના દર્શન થાય, ક્યારે સાધુનો સમાગમ કરું, મનમાં એક જ રટના રહ્યા કરે, સંતો પાસે આવે, સંતો ભગવાનની વાત કરે, બસ થોડા દિવસ થાય ને સંતોએ કહ્યું અમારે જવું છે. વીરાભાઈ રડવા લાગ્યા, સાધુમાં એવું હેત થયું. સંતોએ કહ્યું, વીરા અમે પાછા ફરતા ફરતા આવીશું, અમારા ભગવાનની આજ્ઞા છે, અમે અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ દેશમાં જઈએ તો તારા જેવા કેટલા મુમુક્ષુઓ રઝળતા રખડતા હોય એને સાધુના દર્શન થાય. વીરાભાઈએ વિનંતી કરી, સારું સ્વામીજી આપ જાઓ પણ વહેલા વહેલા પાછા પધારજો. સંતોએ કહ્યું, ભાઈ તો અમને યાદ કરજે, અમારી વાતોને યાદ રાખજે, અને અમે જે તને મંત્ર આપ્યો છે ને મંત્ર સંભાળજે, સ્વામિનારાયણ મંત્રનો જપ કરજે અને ભગવાનને યાદ કરજે. આમ કરતા કરતા સંતો તો ગયા. વીરાભાઈને હવે મંત્ર એટલે કે ભગવાનની મૂર્તિ અને મંત્ર યાદ કરવાની આદત પડી ગઈ, સંતોની આજ્ઞા હતી. મુમુક્ષુ જીવ હતો, વ્યવહારનું કામ હોય, ખેતરનું કામ હોય, ઘરનું કામ હોય, આ બધું કામ કરતા કરતા ભગવાનને સંભાળ્યા કરે, અને સંભાળતા સંભાળતા એને ભગવાનની મૂર્તિમાં એવું ચિત્ત ચોટી ગયું કે અવારનવાર મહારાજના દર્શન થવા લાગ્યા. ક્યારેક સ્વપ્નમાં આવીને મહારાજ દર્શન આપે, ક્યારેક ભગવાનને સંભાળે તો ખેતરમાં ભગવાન દર્શન આપે. કહેવાય છે ને, ભગવાન કોઈ વ્યક્તિ, કોઈ જાતિ, કોઈ સમાજ એના ઇજારેદાર નથી. જે સાચા ભાવે ભગવાનને ભજે ને એના ભગવાન થાય છે. આ કોળી જ્ઞાતિમાં જન્મેલા વીરાભાઈ સાંખળ જ્યારે યાદ કરે ત્યારે ભગવાનના દર્શન થાય. શ્રીજી મહારાજ આસપાસના વિસ્તારમાં કોઈને ધામમાં તેડવા જવાના હોય તો આને દર્શન આપે, દર્શન આપે ને મહારાજ વાત કરે કે વીરા આજે અમે બાજુનું ગામ છે ને ત્યાં પેલા ભગત રહે છે ને એને ધામમાં તેડવા જવાના. શ્રીજી મહારાજની સાથે વીરાભાઈને આવો લગાવ થઈ ગયો. અને જીવનો એક સ્વભાવ છે, જે માણસને જે વસ્તુમાં માલ મનાય ને એમાં એનું મન ઓટોમેટિક ચોટી જ જાય. તમે અહીંયા આવ્યા છો, પાર્કિંગ લોટમાં ગાડી પાર્ક કરતા હોય એમાં તમારા કોઈ જૂના મિત્ર મળી જાય, ઓહો રમેશભાઈ તમે તમારા પેલા લાખ ડોલર બાકી લાવો છું, લઈ લેશો અત્યારે? તમે લઈ લો કે ના લઈ લો? લઈ જ લો, ભલે તમે એમ રાખો પણ તમને મળ્યા છે, ચાલો ને તમે લઈ લો, ગાડી મૂકીને પછી મંદિરમાં બેસો, ગમે એટલી વાર મંદિરમાં બેસો પણ તમારું મન ક્યાં હોય? બધા સમજી ગયા, જેને જ્યાં માલ મનાય ને ત્યાં એનું મન ઓટોમેટિક ચોટી જાય. ધન હોય તો પણ શું, સ્ત્રી હોય તો પણ શું, સારી ગાડી કે મેળી હોય તો પણ શું, અને જો ભગવાનમાં માલ મનાઈને એકાદ વાર ભગવાનની મૂર્તિનો અનુભવ થઈ જાય ને. હમણાં આપણે સાંભળ્યું ને કાચું, એટલું કેવું લાગ્યું કાચું? બધાને તાળીઓથી વધાવો, મારા કમલાકાંતભાઈ પ્રોફેસરે સર્ટિફિકેટ આપી દીધું. હા આજે તો કોકનું મન કાચોમાં લાગી ગયું. તો જે વસ્તુ માણસને અનુભવમાં આવી જાય, ખ્યાલ આવ્યો તમને?
બીમાર પડે, દિવસની 15-20-25-50 ટેબ્લેટ લેવી પડતી હોય, અનેક બીમારી હોય અને એમાં પછી કાચું ચાલુ કરે ને પછી એને આનંદ અનુભવમાં આવે, પછી એને એ રસ્તા પર ચડે ને ગમે એટલી વિઘ્ન આવે, ગમે એટલા માણસ રોકે તો રોકાય ખરો? જીવનમાં યાદ રાખો, સ્ત્રીમાં માલ ઘણાને મનાણો છે, ધનમાં માલ ઘણાને મનાણો છે, રૂપિયા કે પૈસામાં માલ ઘણાને મનાણો છે, આ જગતના સુખ સુવિધામાં માલ ઘણાને મનાણો છે, પણ આ મહારાજ અને આ મુક્તોમાં માલ કોઈકને જ મનાય છે, કોઈકને જ મનાય છે. એકવાર ભગવાનમાં હેત કરવા પ્રયત્ન કરો. આપણા સંતોએ કેવા કીર્તનો લખ્યા છે, એ મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી, મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. તાળી પાડીને આટલા બધા ભક્તો બેઠા છે, જો તો ખરા કેવી દિવ્ય સભા છે, આટલી સરસ મજાની દિવ્ય સભા છે. તાળી પાડીને આપણે ગાઈ લઈએ, પીયુડા મહારાજનો સાફો તો જુઓ, આજે મારા ધ્યાન સમયને તાળીઓથી વધાવો, મહારાજનો શું સાફો બાંધ્યો છે. આ પીયુડા મહારાજના દર્શન કરતા હોઈએ, મહારાજના નેત્ર, મહારાજનું મુખારવિંદ, મહારાજના હસ્તકમળ, મહારાજના ચરણારવિંદ, એક એક અંગને પ્યારે લાગે મૂર્તિ તમારી, પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. મૂર્તિમાં મગ્ન થયે ચરણોમાં ચિત્ત દઈ, મૂર્તિમાં મગ્ન થયે ચરણોમાં ચિત્ત દઈ, મૂર્તિમાં મગ્ન થયે ચરણોમાં ચિત્ત દઈ, મૂર્તિમાં મગ્ન થયે ચરણોમાં ચિત્ત દઈ. હારે જાય દાસ નારાયણ વારી શ્યામજે, પ્યારે લાગે મૂર્તિ તમારી, મને પ્યારી લાગે મૂર્તિ તમારી શ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી, હો પ્યારે લાગે મૂર્તિ તમારી, પ્યારે લાગે મૂર્તિ તમારી. અદ્ભુત કથાઓ છે. ભગવાનની મૂર્તિમાં એવું મન રહેવા લાગ્યું, કામિહિ નારી પિયારી જીમિ, લોભિહિ પ્રિય જીમિ દામ, ત્યું રઘુનાથ નિરંતર પ્રિય મોહિ લાગહિ રામ. કામિને મનગમતી સ્ત્રીમાં, લોભીને મન માન્યું ધન મળે તો તેમાં, જેવી રીતે મન ચોટે ને એવી રીતે ભગવાનના ભક્તને મૂર્તિમાં મન ચોટતું હોય છે. હા, તુલસી અપને રામ કો રીજ ભજો યા ખીજ, ઉલટે ભૂમિ ડારે નિકલેંગે ઉલટે સીધે બીજ. જમીનમાં દાણો નાખો, અવળો નાખો, સવળો નાખો, ઊંધો નાખો, ચતો નાખો, પણ નીકળે કઈ બાજુ? બાકી ભગવાને વ્યવસ્થા કરી હોત કે રાયના દાણા જોઈ જોઈને વાવશો તો જ બહાર નીકળશે, અવળા વાવશો તો અંદર જશે, તો શું થાત અશ્વિન ભગત? આપણું વ્યવસ્થા કેવી કરી, સમજ્યા તમે? તુલસી અપને રામ કો રીજ ભજો યાખીજ, ભૂમિ ડારે નીકળેંગે ઉલટે સીધે બી. જમીનમાં કોઈ પણ રીતે દાણો નાખો ને, જમીનમાં દાણો પડી ગયો અને એને પાણી મળી ગયું, એ દાણો જરૂર અંકુરિત થવાનો, એ દાણો ઉગવાનો, ઉગવાનો ને ઉગવાનો. આવું લોયાધામ જેવું મંદિર હોય, આવા પીયુડા મહારાજ હોય, આવી સરસ મજાની કથા હોય, અને ગમે તેવો જીવ આવે ને એકાદ વાર ભગવાનમાં ચિત્તની વૃત્તિ ચોટી ગઈ ને,
એનું કામ થવાનું થવાનું ને સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ માટે બસ કરોડો જન્મ આ જગતના પ્રેમમાં આપણે ગુમાવ્યા છે, હવે એકાદ જન્મમાં આ જગદીશ સાથે આ પુરુષોત્તમ સાથે પ્રેમ કરી લઈએ. એક જન્મમાં પૂજ્યપાદ ગુરુજીએ સૂત્ર આપ્યું છે, હરિમાં વાહ વાહ, મહારાજમાં અને પ્રભુમાં, પ્રભુમાં પાગલ બનો, પૈસામાં આપણે કેમાં પાગલ છીએ, બોલો લો બોલ્યા સાચું પાછા બધા. આમ તો આપણા ભક્તો બધા એટલા ઓનેસ્ટ છે ને, વાત જ ના પૂછો, જેવું હોય એવું બધું. હા, પ્રભુમાં પાગલ બનો. પૈસા જરૂરી છે, ચોક્કસ જરૂરી છે. તમારા ઘરમાં તમે ₹500 $500 સારામાં સારા મોંઘા શૂઝ લાવો, જોડા લાવો, જરૂરી છે, પગમાં પહેરવા જોઈએ. અને તમારા હાથમાં $50 જ ખાલી વીંટી હોય, પણ તમે એક વાત યાદ રાખો છો, ઘરમાં આવો ને ત્યારે જોડા ક્યાં કાઢો, અને વીંટી ભલે $50 પણ ક્યાં મૂકો, અંદર તિજોરીમાં, બરાબર ને? બસ આટલું યાદ રાખો. તમે બધું જ કામ કરો પણ મંદિરમાં આવો ને ભગવાનની ભક્તિ કરવા બેસો ને ત્યારે બે જોડા. આ ભગવાનના મોટા મોટા ભક્તો કેવા વીરાભાઈ ભક્ત થયા, સાંભળો. ભગવાનમાં મન ચોંટી ગયું, મૂર્તિમાં મન એનું લાગી ગયું, સહેજે સંભારતાની સાથે મહારાજના દર્શન થાય આવી સ્થિતિ બંધાણી. અને વીરાભાઈ ખેતીનો ધંધો કરતા, ભગવાનની દયા ઉપજ બહુ સારી થતી, પણ આખા ગામના માણસો ખેતરમાં પાક તૈયાર થાય એટલે એ સમયમાં પાક ઊભો થાય ત્યારે લૂંટારા બહુ આવતા, લૂંટી જતા બધા માણસ રખોપું કરવા રાત્રે જાય. વીરાને કે વીરા આવું છે રખોપું કરવા, વીરા કે રાત્રે શું, દિવસે વ્યવહારનું કામ અને રાત્રે ભગવાનનું ભજન, ભગવાને જીવન આપ્યું થોડું ભગવાનનું ભજન પણ કરવું જોઈએ. વીરાભાઈએ એક નક્કી કર્યું હતું, શું જો લખ્યું, ફિકર અને ચિંતા કરીને કોઈ ધંધો કરવો નહીં. અને આપણે શું કરીએ છીએ, બિગ ડ્રીમ, શું કહે પાછા, કે નિશાન ચૂક માફ, ન તાક નીચું ભલા માણસ. આ બધી આધ્યાત્મિક માર્ગની વાત છે. હવે તમારો સેલેરી ખાલી $5,000 હોય ને તમે $5 મિલિયનનું સાહસ કરો તો શું થાય, હનુમાનજીને જેમ કૂદકો મારો તોય ન પહોંચાય, પહોંચાય? આજે દુનિયા એવી ગાંડી થઈ છે, પૈસાની પાછળ, પ્રતિષ્ઠાની પાછળ ચિંતા કરીને, ફિકર કરીને કોઈ ધંધો કરતા નહીં, ઉપાધિ થાય એવું કોઈ કામ ન કરતા. વિદુરજી વિદુર નીતિમાં લખે, દિવસે એવું કામ કરો કે રાત્રે ઊંઘ આવી જાય, જીવન એવું જીવો કે શાંતિથી મૃત્યુ આવી જાય. કેવું સરસ વિદુરજીએ લખ્યું, દિવસે એવું જ કામ કરો. વિદુર નીતિની શરૂઆત શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, અમારા 8 માન્ય સત્શાસ્ત્ર છે, ખબર છે, અમારા માન્ય 8 સત્શાસ્ત્ર છે. એમાં મહારાજે ઉલ્લેખ કર્યો કે અમે મહાભારતને વિશે વિદુર નીતિને માન્ય કરીએ છીએ. અમારા આશ્રિતોએ વાંચવી, ક્યારે વાંચી નથી ને તમે,
શરૂઆત મહાભારતનું યુદ્ધ પૂરું થયું, કૌરવો મરાઈ ગયા, પાંડવોને રાજ્ય મળી ગયું, ધૃતરાષ્ટ્ર એટલો આતુર વ્યાતુર બન્યો છે, પોતાના દીકરાઓનો બદલો લેવા માટે ભીમ સાથે એણે ષડયંત્ર કર્યું, તમે જાણો છો, એમાં પણ ફાયો નહીં, પછી એટલો અધીરો બન્યો છે, માથા દિવાલમાં પછાડે રડે, એમાં વિદુરજી તીર્થયાત્રા કરીને આવ્યા, ખબર પડી પોતાના ભાઈ હતા, વિદુરજીમાં અતિ હેત હતું, વિદુરજી ધર્મનું સ્વરૂપ હતા, વિદુરને બોલાવ્યા એકાંતમાં, મારે મળવું છે, વિદુરજી આવ્યા, રડતા રડતા ધૃતરાષ્ટ્ર પ્રશ્ન પૂછે છે, ભાઈ વિદુર મને ઊંઘ જ નથી આવતી, કંઈક ઉપાય બતાવો, મને ઊંઘ જ નથી આવતી. આ ત્યારથી ઊંઘ ના આવવાનો રોગ ચાલુ થયો. કેટલી ટ્રાન્ક્વિલાઇઝર લે, બે ચાર પાંચ ઓશિકા બદલી નાખે, ઘડીક પગ પાસે માથું, માથા પાસે પગ ઉલટા સરતું કર્યા કરે તોય. અને જૂના સમયના માણસો, હે બાબુ કાકા, અમારા બાબુ દાદાને તાળીઓથી વધાવો, 86 યર ઓલ્ડ, 86 વર્ષના આ યંગ મેન એવરીડે વર્કિંગ 18 અવર્સ, અને તોય ફરિયાદ નથી કરતા, બોલો કે મને થાક લાગે, દાદાને ગમે ત્યારે જોત આનંદમાં. અને અમારા બધા નવયુવાનો કે સ્વામી થાકી જઈએ છીએ બહુ, કારણ અમારા વેદાંત ભગત તો દરરોજ થાકેલા, બોલો. જીવનમાં કંઈક ખરેખર સુધારો કરવાની જરૂર છે, બાકી આપણા કર્મ આપણે જ ભોગવવા પડશે, બીજો ભોગવવા નથી આવવાનો. વિદુરજીને પ્રશ્ન પૂછ્યો, મને ઊંઘ નથી આવતી. વિદુરજીએ શાંતિથી ધૃતરાષ્ટ્રને કહ્યું, મોટા ભાઈ દુઃખ ન લગાડશો, એક વાત કરું, પહેલાં તો ઊંઘ કોને ન આવે, એક ચોર હોય એને ઊંઘ ન આવે, કામી હોય એને ઊંઘ ન આવે. વિદુરજીએ ગણાવ્યા કેટલા પ્રકારના માણસને ઊંઘ ન આવે. પછી વિદુરજીએ ધીરે ધીરે કહ્યું કે મોટા ભાઈ શાંતિથી ઊંઘ આવે એવું તમે જીવનમાં કોઈ કામ કર્યું છે ખરું? દિવસે એવું કામ કરો કે રાત્રે શાંતિથી ઊંઘ આવી જાય, અને જીવનમાં એવું જીવો કે મૃત્યુનો સમય આવે ને ત્યારે ચપટી વાગે એમ આપણો આત્મા આ શરીરમાંથી નીકળી અને પરમાત્માના ચરણ સુધી પહોંચી જાય. આનાથી બીજું કયું વસ્તુ આપણે લેવાનું છે? આ દુનિયામાંથી શું લઈ જવાનું છે? પહેલું સુખ તે જાતે નર્યા, અને છેલ્લું સુખ તે સુખે મર્યા. વીરાભાઈ સાંખળ એને નક્કી કરેલું, રાત્રે પાક તૈયાર હોય, આસપાસના માણસો કે રખોપું કરવા મેં જઈએ, તમારે આવવું છે, વીરાભાઈ ના પાડે. ગામના માણસો કે તું ગાંડો છે, આવો ખેતરમાં પાક ઊભો છે, તને ચિંતા થતી નથી, ક્યારેક જો કોઈક આટો મારી જશે ને તો ખાવાય નહીં મળે, ત્યારે તને ભાન થશે. વીરાભાઈ કહે, હશે મારા મહારાજની એવી ઈચ્છા હશે તો એવું થશે, એણે નક્કી કર્યું હશે આ બધું લૂંટાવાનું ચોરાવાનું, તો હું ગમે એટલો ઊભો હોઈશ તો પણ એ થવાનું જ છે. ભગવાનનું કર્તાપણું કેવું સ્વીકાર્યું હશે? પણ તેમ છતાં બીજા માણસો ઉજાગરા કરે, બીજા માણસો રખોપું કરે, તો પણ એનો પાક ન થાય, એના કરતાં વધારે વીરાનો પાક થાય. એટલે ગામના માણસો હસતા હસતા મસ્કરીમાં કે પણ ખરા કે વીરા, તારા ભગવાનની કૃપા તારા ઉપર વિશેષ લાગે છે ખરી, હા? ત્યારે વીરાભાઈ કે, ભગવાન મારા નહીં, ભગવાન તો બધા છે, તમે ભજો તો તમારા. અને વીરાભાઈને નિયમ હતું, ખેતરમાં જે પાક ઉતરે એનો 10મો ભાગ પહેલો સૌથી પહેલા ગાડા ભરાય અને જૂનાગઢ મંદિરમાં મોકલે. જેણે ભગવાનને જ પાર્ટનર કર્યા હોય, જેણે ભગવાનનો ભાગ ચોખ્ખો કાઢી નાખ્યો હોય, એની તો આ લોકમાં પણ બધી રક્ષા ભગવાન કરે છે, આ લોકમાં પણ. હા, વીરાભાઈનું જીવન આવું હતું. મહારાજને સર્વોપરી જાણતા, અને એકવારની સત્ય ઘટના, ગામના લોકોને ખબર પડી ગઈ કે વીરો તો ક્યારેય રખોપું કરવા જતો નથી, ખેતરમાં સરસ મજાનો પાક તૈયાર હતો. ગામના એવા હલકી વૃત્તિના માણસો હોય ને થોડા ઘણા, 5-10 ભેગા થયા કે આંકડે મધ છે, ઉતારી લેવા એવું છે, માલા માલ થઈ જશું, આખા વર્ષ બેઠા બેઠા સૂતા સૂતા ખાઈએ તોય ખૂટે નહીં. 5-10 માણસો ભેગા થયા, ખબર હતી વીરાભાઈ તો આવતા નથી, વીરાભાઈના ખેતરમાં પહોંચી ગયા. અને જ્યાં ખેતરમાં પછેડી પાથરી અને તૈયારી કરવા જાય કે હમણાં પાક ઉતારીને પછેડીમાં ભરીએ, ત્યાં તો કોઈ ઘોડેસવાર આવ્યો, ઘોડો લઈને આવ્યો, ઘોડાનો અવાજ દેખાણો સંભળાણો, ઘોડેસવારને દૂરથી જોયો એટલે ચોરો પેલી પછેડી સંકેલીને ફટોફટ ત્યાંથી ભાગી ગયા.
બે દિવસ પછી ફરી આવે, ફરી કોઈ ઘોડેસવારે જોયો, ત્રીજે દિવસ આવે ત્યારે પણ જોયું. માણસોને લાગ્યું કે આ વીરાભાઈ પાસે પૈસા વધી ગયા છે ને, એટલી પોતે રખોપું નથી કરતો પણ કોઈક રખોપ્યો રાખ્યો હોય એવું લાગે છે. તપાસ કરી તો ખબર પડી એનો તો કોઈ રખોપ્યો છે નહીં. ચોરમાંથી એક ચોર ગામમાં ને ગામમાં રહે, એણે એક દિવસ હરતા ફરતા હાલતા ચાલતા વીરાભાઈ ભેગા થયા એટલે ભગતને પૂછ્યું, ભગત તમે રખોપું કરવા નથી જતા? ભગત કે હું ક્યાં જાઉં છું, પણ ભગત અમે તો તમારા ખેતરમાં જોયું હતું કોઈ ઘોડેસવાર બહુ સારો રખોપ્યો હોય એવું. ભગત કે મારો કોઈ રખોપ્યો નથી, મેં તો બધું ભગવાનને સોંપી દીધું જ, એને જેમ કરવું હોય તેમ થાય. પેલા ચોર કે પણ અમે તો તમારા ખેતરમાં જોયું હતું. ભગત કે જોયો હશે મને ખબર નથી, હું ક્યારેય જતો નથી, મેં કોઈને રાખ્યા નથી. પેલા ગામના હલકી વૃત્તિના ખોટી દાનતવાળા માણસોને પણ મનાઈ ગયું કે આના પાકની રક્ષા એના ભગવાન કરે છે. વિચાર તો કરો, ફાનુસ બનકર હિફાજત, કેવું કોઈ લખ્યું, ફાનુસ બનકર હિફાજત જિસકી હવા કરે. આવો આવો વેદાંત, તમારી જ રાહ જોઉં છું ક્યારનો. આને તાળીઓથી વધાવો, વેલો જાગે થોડો. મેં કાલે ટાઈમ આપ્યો તો મને કે સ્વામી 6 વાગે ને 1 કલાક પહેલા 5 વાગે આવીશ, પણ કદાચ ઘડિયાળમાં એવું લાગે છે કે સાંજનો ટાઈમ જોયો છે એમણે. કેવી આ ભક્તોની જીવન કથાઓ તમે વિચારતો કરો, જેના ખેતરની રક્ષા ભગવાન કરે. ફાનુસ બનકર હિફાજત જિસકી હવા કરે, ઓ દિયા ક્યા બુજે જિસે રોશન સમ્મા કરે, જિસે રોશન ખુદા કરે. ભગવાન જેને રક્ષા કરતા હોય એ દીવાને કોણ બુજાવી શકે. અને કોઈ એટલું સરસ ભજન, મને એટલું બધું ગમતું હતું, પણ આ ભજન એવું અઘરું છે ને, વેદાંત સિવાય કોઈ તબલું વગાડી શકે એવું છે જ નહીં આમાં. એટલે હું ભગવાનને પ્રાર્થના કરતો હતો કે આ મારો વાલો આવે તો મારું આ ભજન પૂરું થાય. ટાઈમે આવી ગયા, બોલો. હે, આપણો બીજો પરચો. એટલું સરસ કોઈ લખ્યું છે, ખરેખર હું પહેલી વાર ગાઈશ. એ મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હે. શબ્દો સાંભળજો, હા, જે ભક્ત એ લખ્યું છે ને, આમ તો કરતા હરતા જ ભગવાન છે, આપણે માનીએ કે ન માનીએ. મારો હાથ હલે છે, હલતો નથી, કોઈક એને હલાવે છે. હું બોલું છું, બોલતો નથી, કોઈક મને બોલાવે છે. કોઈકની આપેલી શક્તિ અંદર પડી છે ને, એટલે આપણે કામ કરી શકીએ છીએ, બોલી શકીએ છીએ, ચાલી શકીએ. એ જ્યારે સ્વિચ દબા પાડી દેશે ને ત્યારે શું આ શબ્દો છે જુઓ. હા, પતબાર કે બિના હી મેરી નાવ ચલ રહી હૈ, હેરાન હે જમાના મંજિલ ભી મિલ રહી હૈ. કરતા નહીં મે કુછ ભી સબ કામ હો રહા હે, આપકી કૃપા સે સબ કામ હો રહા હે, મેરા આપકી કૃપા સે તાળી પાડી ને કામ હો રહા હે. તાળી નો અવાજ આવવો જોઈએ. કૃપા સે સબ કામ હો રહા હે, કરતે હો તુમ પ્રભુજી, કરતે હો તુમ પ્રભુજી, મેરા નામ હો રહા હે, મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હે, મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હે. કરતે હો તુમ પ્રભુજી, કરતે હો તુમ પ્રભુજી, કરતે હો તુમ પ્રભુજી, કરતે હો તુમ પ્રભુજી, મેરા નામ હો રહા હે, મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હે, મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હે. તાળી પાડીને આપકી
द्वार के बिना ही मेरी नाव चल रही है। पतवार के बिना ही मेरी नाव चल रही है। शब्दों समझाई छे ने होड़ी मा लेसा होय ने पतवार के होय। कवि ने कितना अच्छा लिखा, पतवार के बिना ही मेरी नाव चल रही है। पतवार के बिना ही मेरी नाव चल रही है। हैरान है जमाना, मंजिल भी मिल रही है। हैरान है जमाना, मंजिल भी मिल रही है। करता नहीं मैं कुछ भी सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। कितना सरस शब्दों खरेखर अपना जीवन में मानिए के न मानिए करता एक भगवान है। आ वस्तु में हा पड़ी जाए वचनामृत कार्याणी नवमो महाराज एम कहे भगवान ने करता हरता समझवा एज परम कल्याण छे। सारू थयू तो पण भगवान नो आभार अने कदाच सारू न थाय तो पण थोड़ू बोलो हा ये समझवू पड़े। हा पाछो मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। इसे बताओ मोहन आराम मिल रहा है। कैसे बताओ मोहन आराम मिल रहा है। करता नहीं मैं कुछ भी सब काम हो रहा है। करता नहीं मैं कुछ भी सब काम हो रहा है। अमेरिकाना डॉलर ऊपर कव्वाली छे, ताली पाड़ो तो मजा आवे आमा तो खबर छे। वाह वाह, हाँ अवे बराबर। अमेरिकाना डॉलर ऊपर लख्यू छे इन गॉड वी ट्रस्ट। डॉलर छापवानी फेक्टरी गुरुजी साथे मैं जोवा गया था, हमणा जोवा जेवी छे। एकनेस भगत एकला खाली पधरामणी भेट मळी जाय तो घणुं काम थई जाय। જ્યાં નજર કરો ત્યાં મિલિયન નહીં બિલિયન્સ પડ્યા હતા, પણ એ ફેક્ટરીમાં એક વસ્તુ જોવા જેવી હતી। વર્ષો પહેલા અમેરિકાના ડોલર ઉપર ઇન ગોડ વી ટ્રસ્ટ નહોતું લખાતું। અમેરિકામાં અમુક એવી ઘટનાઓ ઘટી, તમને ખબર છે નાસાનું એપોલો 13 મિશન। અમેરિકાની એવી અમુક ઘટનાઓ ઘટી આખા દેશને ખબર પડી ગઈ જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે, આપણે તો નિમિત્ત છીએ। ત્યાર પછી અમેરિકાએ સંશોધન કર્યું અને ડોલરની નોટની ઉપર લખી નાખ્યું કે ઇન ગોડ વી ટ્રસ્ટ, અમને ડોલરમાં નહીં વિશ્વાસ કોમાં છે અમને। મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હે। મેરા આપકી કૃપા સે તાળી પાડીને સબ કામ હો રહા હે। કરતે હો તુમ પ્રભુ જી, 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 મેરા નામ હો રહા હે। આપકી કૃપા સે સબ કામ હો રહા હે। મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હે। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है।
વીરાભાઈ ને ખબર પણ નથી મારું ખેતર કોણ સાચવે છે, વીરાભાઈ ને ખબર પણ નથી ખેતરમાં કોણ રખોપ્યો છે. આખા ગામમાં વાતો થાય છે કે વીરાના ખેતરમાં કોઈ ઘોડેસવાર એવો રખોપ્યો છે ને કે ગમે ત્યારે ગમે તે માણસ જાય પણ એ રખોપ્યો કોઈને અડવા ન દે પાખા. કોક કોક વાત કરે કે વીરા પાસે પૈસા વધી ગયા છે, કોઈક મોટો માણસ રાખ્યો લાગે છે, કોઈ કે ના ના એનો માણસ નથી, આ તો એનો ભગવાન હોય એવું લાગે છે. બસ જીવનમાં તમારી ને મારી ગાડી ભગવાન તો ચલાવે છે, પણ આપણી બાજુવાળાને જ્યારે ખબર પડવા મળે ને કે આની ગાડી આ માણસ નહીં ભગવાન ચલાવે છે, આપણા અશ્વિન ભગત. હમણાં ધૂન ચાલતી હોય, વાજિંત્રો વાગતા હોય, બરાબર, આટલા બધા ભક્તો તાળી પાડતા હોય તો એ વચ્ચે જો 2 સેકન્ડ મળે ને તો 1 જોલું ખાઈ લે, આટલી બધી ઊંઘ સ્ટોકમાં છે એમની પાસે. હવે તમે કલ્પના કરો અમેરિકાના રોડ કેટલા સરસ મજાના, એમાં ગાડી ચલાવવાની, એમાં વહેલા જાગીને મંદિરે જવાનું હોય, જોબે જવાનું, તો ગાડી કેમ ચાલતી હશે? કેટલી વાર તો ગાડી નીચે ઉતરી ગઈ, કેટલી વાર તો ગાડી અડી ગઈ, પણ આખા મંદિરને ખબર છે કે અશ્વિન ભગતની ગાડી મહારાજ ચલાવે છે. ખરેખર તમે જોજો, તમે રસોડામાંય તમે જોશો ને, એકવાર અમે, મને યાદ છે, રસોડામાં રસોઈ કરતા હતા, બધા સંતો સાથે બનાવતા હતા, તો થોડી વાર પેલા સંતો કંઈ તેલ ગરમ થતું હશે ને ત્યાં તો આમ ખૂણોમાં પગ 2 ભેગા કરીને ત્યાં ઊંઘી લીધું. બોલો, મેં કીધું મંદિરમાં તો ઊંઘે છે, આ રસોડામાં ઊંઘવાનું છોડતા નથી. તો આપણને વિચાર તો થાય ને કે રોડ ઉપર ગાડી ચલાવવાની, કેટલા શાંત રોડ, કેટલા સાયલેન્ટ રોડ, ત્યાં કેમ ગાડી ચાલતી હશે? પણ આપણા હૃદયમાં હા પડે કે અશ્વિન ભગત ગાડી ઉપર બેસે ને એટલે મહારાજ કે તમે રહેવા દો, સ્ટેરિંગ હું ચલાવીશ. વીરાભાઈ ના ખેતરની રક્ષા ભગવાન કરે છે. તમે ને હું પણ આજે સંકલ્પ કરીએ, ગમે તે કામ કરીએ, પણ હૃદયમાં એટલું નક્કી કરી રાખીએ, બસ મારા મહારાજની જેવી મરજી હશે એવું એને કરવું હોય ને કરવા દઈએ. જિંદગી એટલે શું, જિંદગી એટલે શું, ધાર્યું હોય એ ના થાય અને ના ધાર્યું હોય એવું બધું થાય એનું નામ જિંદગી. ભગવાન જે કરે તેને સ્વીકારી લઈએ. વીરાભાઈ આવી રીતે ભગવાનની દયાથી આલોકમાં પણ સુખી, સત્સંગ પણ એટલો સારો કરે, ગામમાં પ્રતિષ્ઠા પણ એટલી બધી વધી, ગામના નાના મોટા સૌ કોઈને પ્રેમ અને વિશ્વાસ વધવા લાગ્યો. વીરાભાઈ પાસે આવે, વીરાભાઈ ભગવાનની 2 વાત કરે, વ્યસન છોડવાની ટકોર કરે, ઘરમાં કંઈ કંકાસ હોય તો ઝઘડો થતો હોય તો સમાધાન કરાવે, એકાબીજાને છોડવાનું જતું કરવાનું શીખવાડે. આ શીખવાનું છે. ઘણા મંદિરમાં આવીને ડાઈ ડાઈ વાતો કરતા ને ઘરમાં જઈને તો તલવાર ખેંચતા હોય, આ સત્સંગ નથી. તમે મંદિરમાં જે સાંભળો છો એની પરીક્ષા ઘરમાં છે. તમે હરિભક્ત છો એ ખરેખર જાણવું હોય ને તો તમારા ઘરનો રિપોર્ટ આવ્યા પછી કહી શકાય કે આ કેવા પાકા ભગત છે. વ્યવહારમાં કસોટી છે, વિપરીત માણસો મળે ત્યાં કસોટી છે, મંદિરમાં આપણી કસોટી નથી. બિન સત્સંગી હોય એને પણ આપણું વર્તન જોઈ, આપણી વાણી સાંભળી ભાવ જાગે ને ત્યારે સમજવું હવે આપણે શ્રીજી મહારાજની કસોટીમાં પાસ થઈ ગયા. ગામના માણસો સામેથી આવે, સલાહ લેવા આવે, પૂછવા આવે, વીરાભાઈ વ્યસનો છોડાવે, ભગવાનની 2 વાતો કરે. આમ કરતા કરતા ગામમાં કેટલા બધાને સત્સંગ કરાવ્યો, સત્સંગ વધે એનો આગ્રહ રાખતા હતા, ધંધો વધે એનો આગ્રહ એમણે ક્યારેય ન રાખ્યો, પૈસા વધે એનો આગ્રહ ક્યારેય ન રાખ્યો. વચનામૃત વડતાલનું 16મું છેલ્લી 4 લાઈન વાંચી લેજો ઘરે જઈને. ભગવાન સ્વામિનારાયણ એમ કહે, અમે અમારા અંતરનો અભિપ્રાય કહીએ છીએ, અમારા અંતરનું રહસ્ય કહીએ છીએ. શું? મહારાજ એમ કહે, અમે કોઈ વાતનો આગ્રહ નથી રાખતા. શું નથી રાખતા? થોડું જોરથી બોલો. આગ્રહ રાખનારા જિદ્દી સ્વભાવના માણસો એને સૌથી પહેલા લાઈફ ઇઝ એ ગેમ, હાઉ ટુ પ્લે ઇટ નામનું અંગ્રેજીનું પુસ્તક, અમેરિકાના ઘણા બધા પુસ્તકોમાં ઉલ્લેખ કર્યો છે. આજના રોગ બધા છે ને, હમણાં જે વાત સાંભળી, સાયકોસોમેટિક, તમારા મનમાં જે ગ્રંથિ છે એ ગ્રંથિના આધારે શરીરમાં બધા રોગો થાય છે. બધા રોગનું કારણ એ છે આપણું મન. મન જેનું તંદુરસ્ત ને એનું તન ઓટોમેટિક તંદુરસ્ત બને. સાયકોસોમેટિક રાગની કેટલી વાત કરવા તો આપણે કથા કરવી છે. એટલે મહારાજ એમ કહે, અમે કોઈ વાતનો આગ્રહ નથી રાખતા.
અને આજે લોકો કેટલો આગ્રહ રાખે, કેટલી જીદ રાખે બોલો. બબ્બે ચાર ચાર સ્ટોર સારા ચાલતા હોય, એક સ્ટોર પછી પાંચમો કરે ને હરખો ન ચાલે, માણસ ધુઆપુઆ થઈ જાય. ભલા માણસ ભગવાન ચાર સારા ચલાવે એ પણ વિચારો, એક ન ચાલે, પણ સ્વામી આમ થયું જ કેમ? અમે આટલી પૂજા કરી, પૂજાનું ફળ શું? લો તો પૂજાનું ફળ સ્ટોર. ઘણા લોકો એવા પ્રશ્ન પૂછે, આપણને એમ થાય કે આને જવાબ શું આપવો? આપણે ભગવાન સત્સંગ શું કહેવાય જાણ્યું જ નથી. 100% તમે સત્સંગ કરો છો ને, અન્ન વસ્ત્ર ને આબરૂની જવાબદારી ભગવાન રાખે છે, પણ બધી જવાબદારી નહીં. આપણે તો બિલ ગેટ્સ જ થવું છે, અને આપણને ભગવાન બધું છૂટ આપે તો ટ્રમ્પને નીચે ઉતારી ના દઈએ આપણે કે સાહેબ મને બેસવા દો ચાલો. ભગવાનની જે ઈચ્છા એમાં ઈચ્છા ભેળવી દે ને એ ભક્ત છે, એ સાચો જ્ઞાની છે. ત્રણ વસ્તુ, એક આગ્રહ થી જે માણસ કામ કરે, ઉતાવળથી જે માણસ કામ કરે, આવેશમાં આવીને જે માણસ કામ કરે, એ માણસ પરિણામે દુઃખી થાય થાય અને થાય. ઉતાવળથી બાવળ પાકે, આંબો ન પાકે. સમજો છો ને તમે? જે કામ જેમ થતું હોય તેમ જ થાય બોલો. પણ હવે તો ઇન્સ્ટન્ટ ઇડલી, ઇન્સ્ટન્ટ જલેબી, વિચાર તો કરો, 3 દિવસની જલેબી હવે કેવી થઈ ગઈ? આપણને આશ્ચર્ય થાય, અમે તો 3 દિવસ સુધી રાહ જોતા પહેલા, હવે તો કોથળીમાંથી કાઢો ને ઠપ ઠપ કરો એટલે સીધું જ. પણ પછી એ ઇડલી ખાધા પછી કેન્સર થાય કે ના થાય? કેન્સર પણ ઇન્સ્ટન્ટ, બધું ઇન્સ્ટન્ટ નથી સારું. પણ માણસની ધીરજ એટલી બધી ખૂટી પડી છે ને હવે, કોઈ વાતનો આગ્રહ અમે નથી રાખતા. વચનામૃતમાં મહારાજના શબ્દો, અમે આગ્રહ રાખીએ છીએ એટલો જ, એક ભગવાનના ભજનનો અને એક ભગવાનના ભક્તના સત્સંગનો. આપણે પણ બે જ આગ્રહ રાખીએ નવા વર્ષથી, બસ મારે આટલું ભજન કરવું છે. નિયમથી તમે 5 માળા કરજો, નિયમથી તમે 2 માળા કરજો, પણ નિયમથી જે માળા કરે છે, ભજન કરે છે, ભક્તિ કરે છે ને, એની નાની ભક્તિ પણ ભગવાન મોટી માને છે. સત્સંગ, ભગવાનના સારા સંત ભક્ત, એનો સંગ કરીએ, એના સંપર્કમાં રહીએ, એની વાત સાંભળીએ. મહારાજ એમ કહે, મેં 2 વાતનો આગ્રહ રાખીએ. આ ટીંબી ગામના વીરાભાઈ, એને 1 વાતનો ખૂબ આનંદ છે કે ગામના બધા માણસોમાં હવે સત્સંગનો રંગ ચડવા લાગ્યો છે, પણ 1 વાતનું દુઃખ છે, ઘરમાં પોતાના બાપુજી એના સ્વભાવમાં કોઈ પરિવર્તન નહીં. ક્યારેક ક્યારેક બાપુજીને કોઈક સાથે વગર કારણે ઝઘડો થઈ જાય, એવા સમયમાં વીરાભાઈ વચ્ચે શાંત પાડવા જાય. જ્યાં શાંત પાડવા જાય તો વીરાભાઈને અને બાપાને ઝઘડો થઈ જાય. એકવાર એવો ઝઘડો થયો કે વીરાભાઈને ગામ છોડી અને બાજુનું બારમણ નામનું ગામ ત્યાં રહેવા જતું રહેવું પડ્યું. જાણે છે કે પિતાની સેવા કરવી જોઈએ, પણ સ્વભાવ એવી વસ્તુ છે ને, એને લાગ્યું ઘરમાં રહીશ ઝઘડો વધી જશે, ક્યારેક શાંતિ માટે, પરિણામ માટે આપણે છોડવું પણ પડે. ગામ છોડીને બીજા ગામ રહેવા જતા રહ્યા. આપણે ભગવાન પાસે સુખ જ મળે એવી અપેક્ષા રાખીએ છીએ ને, આ ભૂલ છે. ભગવાન પાસે એવી અપેક્ષા રાખીએ, પ્રભુ સુખ આવે કે દુઃખ આવે અમને શક્તિ આપજો, સુખ આવે તો અમે પચાવી શકીએ અને દુઃખ આવે તો અમે ડગી ન જઈએ, એ સાચો ભગવાનનો ભક્ત છે. અને આ સંસાર તો તમને ખબર છે ને, સંસાર તો કેવું છે? પેલું બહુ સરસ કીર્તન છે ને, સંસાર છે સુખ દુઃખ નો દરિયો, તેમાં તરી શકે કોઈ કજ તરિયો. સંસાર છે સુખ દુઃખ નો દરિયો, તેમાં તરી શકે કોઈ જ તરિયો. સંસાર છે સુખ દુઃખ નો દરિયો, તેમાં તરી શકે કોઈ કજ તરિયો. સંસાર છે સુખ દુઃખ નો દરિયો, તાળી પાડીને ગાઈએ શકે કોઈ જ તરિયો. સંત સમાગમ કરીને મનને મારીએ રે, રૂડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળ. Somehow.
જીવન છે ત્યાં સુખ અને દુઃખ આવવાના છે. લાઈફ ઇઝ બ્યુટિફુલ એઝ વેલ એઝ પેઇનફુલ. મેં કહ્યું હતું ને, સુખ અને દુઃખ આગળ પાછળ નહીં, સાથે જ આવે છે. સ્વર્ગલોકમાં એકલું સુખ છે, પાતાળલોકમાં એકલું દુઃખ છે, મૃત્યુલોકમાં સુખ અને દુઃખ સાથે છે. ગુણાતાનંદ સ્વામી કહે, માયામય કોઈ એવું સુખ નથી જેમાં દુઃખ ન હોય. આ યાદ રાખવા જેવી વાત છે. વીરાભાઈને ગામ છોડવું પડ્યું, પિતાજીને છોડવા પડ્યા. હૃદયથી ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ મારા પિતાજીનો સ્વભાવ શાંત થાય, દયા કરો પ્રભુ. પણ પ્રભુ તમે કરતા છો, તમે જે કરો છો તમારી લીલા છે. એવામાં એક દિવસ અડધી રાત્રે સૂતા છે, સ્વપ્ન આવ્યું. મહારાજે દર્શન આપ્યા, વીરા વીરા હા, તારા સાળા ઘેલાભાઈ છે ને, એને અમે ધામમાં તેડવા જઈએ છીએ. વીરાભાઈ તો વાક થઈ ગયા, એમના સાળાની ઉંમર નાની, ઘરમાં કોઈ મોટું સભ્ય નહીં, મહારાજ તો આવું કહીને દ્રશ્ય થઈ ગયા. વીરાભાઈ તાત્કાલિક જાગ્યા, અડધી રાત્રે નીકળી પડ્યા પોતાનું ગામ ટીંબી આવવા માટે. ગામમાં આવતાની સાથે અંજવાળું થયું. એક બ્રાહ્મણ ભૂદેવ નીકળતા હતા, લે વીરાભાઈ તમે તો બારમણ જતા રહ્યા હતા રહેવા માટે, અહીંયા ક્યારે આવ્યો? બસ અત્યારે આવું છું. કેમ અડધી રાત્રે આવવું પડ્યું? તે કારણ, હા શું? મારા સાળા ઘેલાભાઈ છે ને ગુજરી ગયા છે. કેવી વાત કરે છે, ગામમાં હું રહું છું, કોઈ ગુજરે તો મને ખબર પડે તને. ભૂદેવને આશ્ચર્ય થયું. વીરાભાઈએ કહ્યું, ભૂદેવ તમારી વાત સાચી, પણ મારા ભગવાને મને દર્શન દીધા અને કહ્યું છે, માટે વાત ખોટી ન હોય એટલે હું છેક બારમણથી આવું છું. ભૂદેવની વાત મનાણી નહીં, પાછા વળ્યા, બંને જણા ગામમાં આવ્યા. ખબર પડી ઘેલાભાઈએ હમણાં થોડા સમય પહેલા દેહ છોડ્યો. કેવા ભગવાનના ભક્ત હશે વિચાર તો કરો. બ્રાહ્મણની આંખો ભીની થઈ ગઈ, આંખમાં આંસુ આવી ગયા. અમે બ્રાહ્મણ છીએ, અમારું કુળ ઊંચું, દેખી રીતે અમારા કર્મ પણ ઊંચા દેખાય, અમારું અભિમાન પણ ઊંચું, પણ આજે આ કોળી ભક્તની સમજણ, એની સ્થિતિ, એનું જ્ઞાન, એની ભક્તિ જોઈને એમ લાગે છે કે આની આગળ તો અમે પણ ટૂંકા પડીએ. અને વિપ્રયે પેલા વીરાભાઈને વાત કરી, તારા ભગવાન સ્વામિયાની શું વાત છે મને કેને. વીરાભાઈએ ભૂદેવને વાત કરી, મહિમા સમજાવ્યો. ભૂદેવે કંઠી પહેરી, કોળી ભક્ત પાસે બ્રાહ્મણોએ કંઠી પહેરી આ ભગવાન સ્વામિયાનો સત્સંગ. એ રૂડુ સ્વામી નારાયણ નામની જય સંભાળે, એ રૂડુ કળતા ઘરનો કામ ઘણી ન સંભાળે. વીરાભાઈની એક ભાવના ખૂબ મોટી હતી, મારા પિતાજીને સત્સંગ થાય. ગામમાં આવ્યા, શાળાનું બધું અંતિમ કર્મ કરવા રહ્યા. રામભાઈએ પાછી આજ્ઞા કરી, મારી સાથે તારે રહેવાનું છે, એટલે ટીંબી ગામમાં રોકાઈ ગયા. બાપ દીકરો હળીમળીને પાછા રહેવા લાગ્યા. થોડા સમયમાં મહારાજના સમાચાર આવ્યા છે, શ્રીજી મહારાજ ઉત્સવ કરવાના છે ગઢપુર. આખું ગામ દર્શન કરવા માટે નીકળ્યું છે, પિતાજીને સાથે લીધા. રામભાઈ એનો દીકરો વીરવ બધા દર્શન કરવા આવે છે. બરાબર એ સમયે અત્યારે ગઢપુરમાં વાસુદેવ નારાયણના ઓરડા તમે દર્શન કર્યા હશે, એ ઓરડાનું કામ ચાલે. ઓરડાનું કામ પૂરું થયું છે, ઉપર આડસર ચડાવવાનું છે. એક મિશ્રણી મૂકી છે, થોડા ઘણા હરિભક્તો ચડાવે છે પણ ચડતું નથી, કામ અટકી ગયું છે. મહારાજ નીચે ઉભા છે, મહારાજ બૂમો પાડે, જોજો ધ્યાન રાખજો. ભગવાન છે, અંતર્યામી છે, પણ મહારાજને કોઈકનું કામ કરવું છે. બરાબર એ સમયે રામભાઈ અને વીરાભાઈ એટલે બાપ દીકરો આવ્યા. વીરાભાઈ દંડવત કરવા લાગ્યા, રામભાઈ તો ઊભા રહ્યા, મહારાજ બૂમો પાડે છે, પેલા લોકોથી કામ અટકી ગયું છે. આ મહાબળવાન શરીરમાં જોમ જબરજસ્ત હતું અને સુરવીર પણ એવા હતા, અને આવું અટવાયેલું કામ હોય ને મળી જાય તો રાજી થઈ જાય. ઘણાને એવું હોય સીધું કામ આપો તો ના ગમે, એને અવળું અટવાયેલું કામ આપો ને તો જ ગમે. રામભાઈ દોડી નિસરણી ઉપર ચડી ગયા, પેલું આડસર હતું ને એને ખંભા ઉપર લઈ લીધું, આમ પછેડી નાખી દીધી ખંભા ઉપર, ખંભા ઉપર આડસર લીધું અને જે ધક્કો માર્યો, જોર કર્યું ને આડસર ઉપર ચડાવી દીધું. શ્રીજી મહારાજ એટલા રાજી થયા, મહારાજ ભેટી પડ્યા. મહારાજ કે અરે રામભાઈ તમે આવ્યા એટલે અમારું કામ થઈ ગયું, તમે તો અમારું કામ કરી દીધું. મહારાજે એટલું બધું હેત દેખાડ્યું, પોતાનો થાળ આપ્યો, પ્રસાદીનો હાર આપ્યો. રામભાઈને પછી મહારાજમાં હેત થઈ, પહેલા મહારાજે રામભાઈ ઉપર હેત કર્યો, રામભાઈને મહારાજમાં હેત થઈ. ભગવાનમાં હેત થાય પછી શું જોવાનું? પછી તો સ્વભાવ બદલાયો, તે એવો બદલાયો, ખરેખર રામભાઈ એનું જીવન રામ જેવું બની ગયું. એ રૂડુ સ્વામી નારાયણ નામની જય સંભાળે. થોડી વારમાં
માં આ કથા શ્રવણ કરી લઈએ કેવા ભક્તો થયા. સમઢિયાળા ગામમાં રજાનંદ સ્વામી મંદિર કરતા હતા. મંદિરનું કામ પૂરું થવા આવ્યું, નળિયાનું કામ બાકી હતું. નળિયા મળે નહીં, ચોમાસું આવી ગયું, ચારે બાજુ વાદળા દેખાવા લાગ્યા. સ્વામીને ચિંતા થાય, વરસાદ પડશે તો બનાવેલું મંદિર બગડશે, એવામાં વીરાભાઈ દર્શન કરવા આવે. સ્વામીએ બધી વાત કરી કે કોઈ જગ્યાએ નળિયા મળે તો વ્યવસ્થા થાય તો સારું. સ્વામી હમણાં જ કરી દઉં, ગાડા મોકલો મારી સાથે. બે ગાડાવાળા હરિભક્તોને મોકલ્યા. વીરાભાઈ પોતાના ગામ આવ્યા, ટીંગી ગાડા ઊભા રાખ્યા, ઘર ઉપર ચડ્યા, ઘરના નળિયા ઉતારી ઉતારીને ગાડામાં ભરી દીધા. હરિભક્તો ના પાડે, ઘરના નળિયા ઉતારી ઘર ખુલ્લું કરી નાખ્યું. નળિયા આવ્યા, રજાનંદ સ્વામી ઠપકો આપ્યો, બે સાધુને મોકલ્યા, ભગતને કહ્યું કે આ ઘરના નળિયા ના ઉતારતા, બીજા શોધો. વીરાભાઈએ હાથ જોડ્યા, મા બાપ, કોળીના ઘર ઉપર ક્યારેય નળિયા ન હોય, ઘાસના છાજ હોય. આ તો ભગવાનની તમારી દયા છે એટલે મારા ઘર ઉપર નળિયા થયા છે, અને આજે નળિયા થયા છે અને ભગવાનના મંદિરમાં સેવા ન કરીએ તો સ્વામી ધિક્કાર છે અમને. મા બાપ ના ન પાડશો, મને સેવા કરવા દેજો. પોતાના ઘરના નળિયા ઉતારીને સમઢિયાળા ગામના મંદિર માટે નળિયા આપી દીધા. તાળીઓથી વધાવો કેવા ભક્તો છે. વીરાભાઈની કેટલી વાત કરું. દાદા ખાચરના લગ્ન કરવા મહારાજ ગયા ભટવદર, ત્યારે વીરાભાઈ, એમના પિતાજી, એમના ભાઈઓ સેવા કરવા આવ્યા હતા. દાદા ખાચરના લગ્ન પ્રસંગમાં સૌથી વધારે સેવા કરનારા ભક્તોમાં મહારાજનો જેમણે રાજીપો લીધો ને, એ વીરાભાઈ હતા. આવી સેવા કરી. વીરાભાઈના દીકરા અમરા ભગત થયા, એ પણ કેવા, બાપા રામભાઈ, પછી વીરાભાઈ, ત્રીજી પેઢી અમરો. જે અમરાની વાત તમે જાણો છો, 18 વર્ષનો હતો, ગોપાળાનંદ સ્વામીનો મહિમા બહુ સાંભળેલો, અને ગોપાળાનંદ સ્વામી દર્શન આપ્યા, સ્વામી માથે બે હાથ મૂક્યા અને સ્વામી ભેટા, આખી જિંદગી માથાના વાળ એને ઉતાર્યા નહીં. આ માથા ઉપર સ્વામીનો હાથ ફેરો છે, કોઈ વાણંદને વાળ કાપવા ન દીધા. આખી જિંદગી, આખી જિંદગી લગ્ન ન કર્યા. એ ટીંબી ગામના અમરા ભગત, એમના ભાઈ હતા નાના ભાઈ રાણા, જન્મથી અંધ હતા, આખી જિંદગી બ્રહ્મચર્ય પાળ્યું, એવા ઉત્કૃષ્ટ ધર્મનિયમ પાળતા આખી જિંદગી કોઈના હાથનું પાણી પણ ન પીધું, અને અંતકાળે મહારાજ મને ધામમાં તેડવા આવ્યા છે આમ કહીને હાલતા ચાલતા દેહ મૂકી અને આખા ગામને પરચો બતાવીને ધામમાં ગયા. વિચારો તમે. એમના બહેન હતા કુરીબાઈ. હું એટલા માટે આ વાત કરું છું, કોળી જ્ઞાતિના ભક્તો, પણ કેવો સત્સંગનો રંગ લાગ્યો હશે, આખા પરિવારને રંગી નાખ્યા, આખા ગામને રંગી નાખ્યા. સાચો સત્સંગી ભક્ત હોય ને એ આવો હોય. વંથલીના કલ્યાણજી બાપાની વાત આપણે સાંભળી, આજે 200 વર્ષથી એ બાપાની પરંપરા, બાપાની પેઢીમાં, બાપાના ગામમાં આજે પણ બાપાના નામથી થયેલો સત્સંગ છે. આ ટીંબી ગામ બાબરિયાવાડમાં જાઓ, આજે પણ વીરાભાઈ અમરાભાઈને એકે એક ગામના ભક્તો યાદ કરે છે. આને સાચો સત્સંગ કહેવાય. આપણા જીવનમાં આવો સત્સંગનો રંગ લાગે ને, પૂજ્યપાદ ગુરુજીનું મિશન છે કે આપણા લોયાધામ પરિવારના એક એક ભક્તોના જીવન દિવ્ય બને, એક એક ભક્તોના પરિવાર દિવ્ય બને, એક એક ભક્તોના ઘર દિવ્ય બને. એ ક્યારે થશે? આવી રીતે સત્સંગ કરીશું ત્યારે. આ કુરીબાઈ માણસા પરણાવેલા, ચારે બાજુ મલિન વાતાવરણ હતું, અશુદ્ધ આહાર હતો, એની વચ્ચે રહીને પણ ધર્મનિયમ એવા પાડ્યા, એવા પાડ્યા. એમણે પણ અંતે અંતકાળે શ્રીજી મહારાજ મને રથ લઈને ધામમાં તેડવા આવ્યા છે આવો પરચો બતાવી દેહ છોડ્યો. આ બધા ભક્તોની વાત આપણે શ્રવણ કરી, દિવ્ય દીપોત્સવમાં આ ભક્તોના દિવ્ય ચરિત્રોની વાતો આપણે શ્રવણ કરી, એ મહામુક્તોના ચરણોમાં આપણે વંદન કરીએ. આપણા જીવનમાં પણ એવા સારા બે સદગુણ એ મુક્તોની કૃપાથી ઉતરે. તમે બધા ભક્તોએ આ કથા સાંભળી પ્રેમથી શ્રદ્ધાથી, વાલા ભક્તો આપણે એક સાથે આવો. આજે અંતિમ દિવસ છે ત્યારે ખૂબ પ્રેમથી ધૂન કરી મહારાજના ચરણોમાં, પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં વિનંતી કરીએ. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ.
सब भक्तों से मेरी विनंती, ताली बजा के आजे पीयूड़ा महाराज प्रगट छे। महाराज ने प्रार्थना करी, आ वर्षे तमने कई दुख आयु हो, कई मूंझवण थई होय, कोई तमारो अधूरो प्रश्न होय, अधूरु काम होय, आजे महाराज ने प्रार्थना करी लो। आजे काली चौदस छे, पीयूड़ा महाराज तलवार लईने उभा छे, બધાના કાળા કામ હું ખલાસ કરી નાખી, જો મારા તલવાર લીધી છે આજે, આવો બડે ભાવ પ્રેમ કે સાથ, સ્વામી નારાયણ 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 હરિ બોલ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી હરી બોલ તાળી પાડીને બધાના હાથ ઊંચા હોવા જોઈએ દો મિનિટ કે લીએ બધા ઊંચા હાથ રાખો સ્વામી નારાયણ 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 બોલો ઘનશ્યામ મહારાજ ની બોલો હરિ કૃષ્ણ મહારાજ ની બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાન